हेलो गाइस, वेलकम कोर्ट्स कैफे चैनल में तमारू स्वागत छे। खबर नहीं आ दुनिया नो शू राज छे, कर्मनो सिद्धांत पण केटलो महान छे। करो एटलू मळे आ तो समझाय छे, पण मेळवेलना त्यागथी मळता फळनो जादू क्यां कोईने जणाय छे। मित्रों, दान शब्द सांभळीने कर्णनी याद आवे, पण आजे आपणे ए दानवीरोनी हरोळमां ऊभा रही शके एवा पोरबंदरना भामाशा એટલે કે નાનજીભાઈ કાલિદાસ મહેતાની વાત જાણીએ। આ પાત્ર અને એમના કાર્યો વિશે જાણીને આંખો પણ દંગ રહી જાય છે। આવા મહાન વ્યક્તિનો જન્મ 17 નવેમ્બર 1887માં પોરબંદરના ગોરાણા ગામમાં થયો હતો। ધન્ય છે આ ગુજરાતની ધરાને કે આવા ચરિત્રથી આ ધરતીને લીલુડી રાખી છે। તેઓ જાતિથી લુહાણા હતા, પણ નાનપણથી જ સાહસવાન હતા। 4 ચોપડી ભણેલા અને માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ દેશી વહાણમાં આફ્રિકા જવા નીકળી પડ્યા। ત્યાં દરિયામાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો, પણ ત્યારે તેમણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને હાર ન માની। તેઓ હેમખેમ આફ્રિકા તો પહોંચ્યા, પણ ત્યાં થોડા વર્ષો રહ્યા બાદ તેમણે ફરીથી વતન પાછા ફરવું પડ્યું। પણ તેઓએ હિંમત ન હારી અને ફરી 4 વર્ષ પછી યુગાન્ડા ગયા અને ત્યાં વેપાર જમાવવાની શરૂઆત કરી। શરૂઆતના દિવસોમાં બીજાના માલિકીની હેઠળ નાની મોટી નોકરી સાથે તેમણે વેજીટેબલનો આછો પાતળો વેપાર ચાલુ કર્યો। આ ઉપરાંત એમના અથાક કર્મયોગ પછી એમને ધીરે ધીરે સફળતા મળતી ગઈ અને તેઓ એક પછી એક વેપાર જમાવતા ગયા। કોટનની મિલો, ખાંડની ફેક્ટરી, ચા અને કોફીના પ્લાન્ટેશન, સિમેન્ટના પ્લાન્ટ અને આવા કેટલાય વેપારો ચલાવવા માંડ્યા। આ ઉપરાંત સૌ પ્રથમ જાપાનમાં કોટન એક્સપોર્ટ કરતી કંપની પણ નાનજીભાઈની જ હતી। આ દરમિયાન તેમના લગ્ન સંતોષબેન સાથે થયા અને તેઓએ ગુજરાતમાં પણ અનેક વેપારો વિકસાવ્યા। આમ તેઓએ અથાગ કર્મયોગ કરીને ખૂબ જ સંપત્તિ કમાયા, પણ એમને મન તો આ સંપત્તિ ધૂળ સમાન જ હશે, કદાચ તેમને મન તો કર્મનો સિદ્ધાંત કંઈક અલગ જ હશે। તેમણે દેશ અને પ્રજા માટે પોતાની સંપત્તિના દ્વાર ખુલ્લા મૂકી દીધા। એ બ્રિટિશરોના રાજમાં તેઓએ યુગાન્ડા અને ભારતમાં 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું અને કહેવાય છે કે 1958ની એ સાલનો 1 રૂપિયો એટલે આજના 100 રૂપિયા બરાબર। આ ઉપરાંત તેઓએ કેટલાય સમાજ સુધારક કાર્યો પણ કર્યા। તેઓ ભારતીય આર્ય સંસ્કૃતિને માનનારા હતા અને તેઓ અડકપણે માનતા હતા કે જે ધરતીએ મને આટલું આપ્યું છે, મારે એનું ઋણ તો ચૂકવવું જ પડે, અને એ એમની ફરજ સમજતા હતા। આ માટે તેઓએ સ્ત્રી શિક્ષણ માટે આર્યકન્યા ગુરુકુળની પોરબંદરમાં સ્થાપના કરી। આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતમાં મહિલાઓને ધરતીની ઘરની 4 દીવાર સુધી જ સીમિત રાખવામાં આવતી હતી। છોકરીને ભણાવી એ તો પાપ સમજવામાં આવતું અને અસ્પૃશ્યતા અને જાતિભેદની તો ન પૂછો વાત। આવા સમયમાં પણ આ શ્રેષ્ઠી નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી કે જેમનું ઉદ્ઘાટન પણ એક દલિત કન્યા દ્વારા જ કરાયું। માત્ર 7 છોકરીઓથી આ વિશાળ ગુરુકુળની શરૂઆત થઈ, તો પણ તેઓએ હિંમત ના હારી અને પરિણામ સ્વરૂપ આજે આ ગુરુકુળ એ આર્ય સંસ્કૃતિ શિક્ષણ સાથે અડીખમ ઊભી છે। તથા આ ઉપરાંત પોરબંદરમાં કીર્તિ મંદિર, 1954માં હરિદ્વારની ધર્મશાળામાં દાન, મહિલા કોલેજની સ્થાપના, જવાહરલાલ પ્લેનેટોરિયમ, ભારત મંદિર અને યુગાન્ડા અને કેન્યામાં પણ તેઓએ આર્યકન્યા શાળા શરૂ કરી। તાન્ઝેનિયામાં આર્ય સમાજ મંદિરની સ્થાપના કરી। આમ આ શ્રેષ્ઠીએ પોતાના નિસ્વાર્થ કર્મયોગ દ્વારા ખરેખર પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી દીધું। કદાચ એમને મન તો આ જ સાચી સંપત્તિ હશે। તેમના આટલા તેજસ્વી કાર્યો માટે બ્રિટિશ સરકાર તરફથી તેમને MBE એવોર્ડ પણ આપ્યો અને પોરબંદર તરફથી તેમને રાજરત્ન એવોર્ડ આપ્યો, તેમજ કાકા કાલેલકર અને ધર્મરત્નનું ખિતાબ પણ અપાયું। આવા તેજસ્વી જીવન જીવનાર નાનજીભાઈએ 1969માં 25 ઓગસ્ટના રોજ પોતાના જીવનને ખુશી ખુશી અલ્પવિરામ આપ્યું। આવા કર્મયોગી, દાનવીર, શ્રેષ્ઠી અને પોરબંદરના ભામાશા એવા નાનજીભાઈ કાલિદાસ મહેતાને કોટી કોટી વંદન। અસ્તુ। અનેક સિદ્ધિઓ હશે, પણ કદાચ ગુજરાતની પેઢીઓને સંસ્કારિત કરવાનું એક અદ્ભુત કામ
આર્યકન્યા ગુરુકુળ માધ્યમથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવીને આવી વાતો અમે તમારા સુધી લાવતા રહીશું.